બોલતી ગુફા કેમ છો બાળકો, મજા માને? ચાલો બાળકો, આજે આપણે જંગલનો રાજા સિંહ અને ચાલાક શિયાળની વાર્તા જોઈએ. એ વાર્તાનું શીર્ષક છે બોલતી ગુફા. તો ચાલો જોઈએ બોલતી ગુફા. એક જંગલ હતું. એ જંગલમાં ઘણા પ્રાણી પક્ષીઓ રહેતા હતા. એમાં જંગલનો રાજા એટલે કે સિંહ પણ રહેતો હતો અને એક ચાલાક શિયાળ પણ રહેતું હતું. શિયાળ તો એક સરસ મજાની ગુફામાં રહેતું હતું. રોજ સવાર થાય એટલે શિયાળ તો ગુફામાંથી બહાર નીકળી જંગલમાં ફરવા નીકળી પડતું. આખો દિવસ જંગલમાં ફરી ખાધા પીધા પછી સાંજે ફરી ગુફામાં રહેવા માટે આવી જતું. એક દિવસ જંગલનો રાજા સિંહને ખૂબ ભૂખ લાગી હતી, એથી તે સવારમાં જ શિકારની શોધમાં નીકળી પડ્યો. સિંહને આવતો જોઈ જંગલના બધા પ્રાણી પક્ષીઓ ભાગવા માંડ્યા. આખો દિવસ સિંહ તો શિકારની શોધમાં જંગલમાં ફરતો રહ્યો. સાંજ પડી ગઈ પણ સિંહને કોઈ શિકાર મળ્યું નહીં. ભૂખના કારણે સિંહની હાલત ખરાબ થઈ ગઈ હતી અને આખો દિવસ ફરી ફરીને એ ખૂબ થાકી ગયો હતો. તેથી તે ધીમે ધીમે ચાલી રહ્યો હતો. ત્યારે એણે એક ગુફા જોઈ અને એ ગુફા પાસે જઈને ઊભો રહ્યો. ત્યારે એને વિચાર આવ્યો કે આ ગુફામાં કોઈ ને કોઈ પ્રાણી તો અંદર હશે જ, લાવ અંદર જઈને જોઉં છું. એમ વિચારી સિંહ ગુફામાં જાય છે અને અંદર જઈને જોયું તો કોઈ પ્રાણી હતું નહીં. પછી સિંહને વિચાર આવ્યો કે જો કોઈ પ્રાણી આ ગુફામાં રહેતું હશે તો સાંજ થતા એ ચોક્કસ આ ગુફામાં આવશે અને જેવું એ આવશે તો હું એનો શિકાર કરી ખાઈ જઈશ. એમ વિચારી સિંહ ગુફાની એક ખૂણામાં બેસી જાય છે અને કોઈ પ્રાણીના આવવાની રાહ જુએ છે. અને આ બાજુ સાંજ પડતા શિયાળ આખો દિવસ જંગલમાં ફરીને પોતાની ગુફા પાસે આવે છે. અને શિયાળ ગુફાની અંદર જવાની તૈયારીમાં જ હતો કે એણે ત્યાં કોઈ પ્રાણીના પગલા જોયા. ત્યારે ચાલાક શિયાળ તરત જ ચેતી જાય છે અને અનુમાન લગાવે છે કે આ પગલા તો સિંહના છે, નક્કી અંદર સિંહ હોવો જોઈએ. ગુફાની અંદર સિંહના જવાના પગલા છે પણ બહાર આવવાના પગલા દેખાતા નથી, તેથી સિંહ અંદર જ હોવો જોઈએ. જો હું અંદર જઈશ તો સિંહ મારા પર હુમલો કરી મને મારીને ખાઈ જશે. તેથી શિયાળ વિચારવા લાગ્યો કે સિંહ અંદર છે કે નહીં એની ખાતરી તો કરવી પડશે. આવું વિચારતા વિચારતા શિયાળને એક યુક્તિ મળી ગઈ અને પછી ચાલાક શિયાળ તો બોલે છે, અરે ઓ મારી બોલતી ગુફા, આજે કેમ તું ચૂપ થઈને બેઠી છે? આજે કેમ કઈ બોલતી નથી? હું રોજ સાંજે આવું ત્યારે તો તું રોજ મને કહે છે, આવો મારા શિયાળ ભાઈ, આવો, તમારું ગુફામાં સ્વાગત છે. આજે કેમ કઈ બોલતી નથી? જ્યાં સુધી તમે મને એમ ના કહો કે આવો મારા શિયાળ ભાઈ, આવો, તમારું ગુફામાં સ્વાગત છે, ત્યાં સુધી હું અંદર નહીં આવું. આ સાંભળી સિંહ તો ચોંકી જાય છે અને વિચારે છે કે અરે આ ગુફા વળી ક્યાંથી બોલવા લાગી? ખબર નહીં, કદાચ બોલતી પણ હોય શકે. હું તો જંગલનો રાજા છું ને, એટલે કદાચ મારા ડરથી આજે નહીં બોલતી હશે. પણ સિંહ વિચારે છે કે જો ગુફા શિયાળને અંદર આવવાનું કહેશે નહીં ત્યાં સુધી શિયાળ ગુફામાં આવશે નહીં અને મારો શિકાર હાથથી જતો રહેશે અને મારે ભૂખું રહેવું પડશે. લાવને હું જ મારો અવાજ બદલીને જોઉં છું. એમ વિચારી સિંહ તો અવાજ બદલીને બોલે છે, આવો મારા શિયાળ ભાઈ, આવો, તમારું ગુફામાં સ્વાગત છે. આવું બોલતા જ શિયાળે તો સિંહનો અવાજ પારખી લીધો. શિયાળને ખાતરી થઈ ગઈ કે સિંહ ગુફામાં જ છે. અને પછી શિયાળ બોલે છે, અરે ઓ મૂર્ખ સિંહ, ગુફા તે કઈ બોલતી હશે? એમ બોલી શિયાળ ત્યાંથી ભાગી જાય છે. આ સાંભળી સિંહને શિયાળની ચાલાકીનો અંદાજો આવી જાય છે અને સિંહ તરત જ શિયાળને પકડવા માટે ગુફામાંથી બહાર આવે છે.
બહાર આવીને જુએ છે તો શિયાળ તો ખૂબ દૂર ભાગી ગયું હોય છે, અને આમ સિંહને શિકાર ન મળતા એ ત્યાંથી જતો રહે છે, અને આવી રીતે શિયાળે ચાલાકીથી પોતાનો જીવ બચાવ્યો। તો બાળકો મજા આવીને આ વાર્તા જોવામાં। બાળકો આ વાર્તામાંથી આપણને શીખવા મળે છે કે જ્યારે આપણા ઉપર કોઈ મોટી આફત આવી હોય ત્યારે શિયાળની જેમ ચાલાકીથી એ આફતથી બચવું જોઈએ, બરાબર ને। તો આવજો બાળકો, ફરી મળીશું એક નવી વાર્તા સાથે। આવજો, સબસ્ક્રાઇબ કરો આપણી ચેનલ નાવડીને અને જુઓ સુંદર મજાની વાર્તાઓ।